નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે. તખતગઢ ગામે દૂધીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જોકે આકરી ગરમીના કારણે દૂધીના પાકને નુકસાન થયું છે. હિંમતનગર તાલુકાના તખતગઢ ગામે ખેડૂતે દૂધીનું વાવેતર કર્યું હતું. મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે જિલ્લામાં વધી રહેલા ગરમીના પારે આ દૂધીના ફૂલ ખીલતાની સાથે ખીરવી દીધા હતા. તો જો કોઈ ફૂલમાંથી ફળ બેસે તો નાનકડું ફળ પણ તાપમાં મુરઝાઈને ખરી પડતું હતું, જેને લઈને સારી આવકની આશાએ વાવેલો દૂધીનો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી રહ્યો નથી. મેં દૂધીનું વાવેતર કર્યું છે અને હું માર્કેટમાં વેચવા ગયો દૂધી, ત્યારે મને 2 થી 3 રૂપિયા કિલો ભાવ આપે છે અને અત્યારે બજારમાં 30 રૂપિયા કિલો છે, જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. અને ગરમીના હિસાબે તો દૂધી પણ અત્યારે ફ્લાવરિંગ બળી જાય છે, ફૂલ આવે છે, ફળ બેસે છે અને ફૂલ બળી જાય છે, ખર્ચો બી તૂટે છે. તો વળી ખેડૂતને જે થોડું ઘણું ઉત્પાદન થયું તેમાંથી આ ખેતીનો ખર્ચો નીકળે તેમ હતો, પરંતુ હાલમાં દૂધીનું વેચાણ કરવા માટે હિંમતનગરના જથ્થાબંધ માર્કેટ યાર્ડમાં જાય તો જથ્થાબંધ માર્કેટમાં આ દૂધી માત્ર 2 થી 3 રૂપિયા કિલોના ભાવે વેચાય છે અને જથ્થાબંધ વેપારીઓ આજ દૂધી છૂટક માર્કેટમાં 30 રૂપિયા કિલોના ભાવે વેચી રહ્યા છે, જેના કારણે આ વેપારીઓના શોષણને લઈને ખેડૂતોને મોટો માર પડી રહ્યો છે. ઉત્પાદન કશું નહીં, દૂધીનું વાવેતર 2 વીઘા કરેલ છે મેં અને કોઈ ઉત્પાદન આવ્યું નહીં. દવા ખાતરના બધા ખર્ચા તૂટ્યા છે. આશરે 200 કિલો જ દૂધી માર્કેટમાં વેચી છે મેં તો, અને કશું પૂરું થયું નથી. અત્યારે તો કાઢી નાખવાની ઈચ્છા થાય છે કે દૂધ કાઢી નાખીએ. ફ્લાવરિંગ આવે, નાનું ફળ બેસે છે તો પણ એ ખરી જાય છે. કારણ એનું છે, ગરમીનું કારણ છે. અત્યારે પાણી સતત ચાલુ છે તોય પણ ગરમી બહુ કારણ પેલું થાય છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.